વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી આજેન્દ્ર પ્રસાદ મહારાજ તેમજ ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદ સ અજ્ઞાત શ્રી સ્વામિનારાયણ મંદિર અંકલેશ્વરના આંગણે ભવ્યતા ભવ્ય શાકોત્સવ ઉજવાયો. અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં પરમ પૂજ્ય નિર્ભય સ્વામી અને પ્રગલ્ભ સ્વામીની ઉપસ્થિતિમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સત્સંગી જીવન કથામૃતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગીત સૂરમાં પાર્ષદોએ સૂર મિલાવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં સુરાખાચારના દરબારગઢમાં આજથી 200 વર્ષ પહેલાં સંતો ભક્તોની સાથે 60 મણ રીંગણ અને 12 મણ ઘીનો વઘાર કરીને પોતાના હાથથી શાક બનાવીને સંતો ભક્તોને અનોખા સ્વાદિષ્ટ સાથે ભોજન કરાવ્યું હતું. એ જ રીતે હાલમાં સંતો દ્વારા તેની સ્મૃતિમાં પોતાના હાથે ભોજન પ્રસાદ બનાવી દર વર્ષે આ શાકોત્સવ ઉજવાય છે, જે આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે. આ શાકોત્સવમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદની સાથે કથામૃત વાણીનો લાભ પણ ભક્તજનો મેળવી રહ્યા છે. આમ અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્યતા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. આનંદ અને ઉલ્લાસ સાથે તેઓ ભક્તો પણ આ શાકોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમની સ્મૃતિને યાદમાં ભોજન પ્રસાદ બનાવી દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે, ત્યારે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. પાણી કેટલું ખામે એમ ટેસ્ટ કરવું નાખવાની ખીચડી ગુલાબ જાંબુ જેવું એવું બધે બહુ ગુલાબ આવશે.
पंचकोटी हो Thank you.